ને 2 કિલોગ્રામ દળ ધરાવતા કણ પર 3i + j ન્યૂટન સમાન બળ લાગે છે, એટલે કણની સ્થિતિ 2i + k થી 4i + 3j - k જેટલું સ્થળાંતર થાય તો બળ વડે થતું કાર્ય શું આવે? કાર્ય ચાર માંથી બે જોઈ તો 2i 3j j વાળું કઈ છે નહીં, અને k માઇનસ k માઇનસ k તો માઇનસ 2k. ચલો હવે કરો કાર્ય, બરાબર શું લખાય? w બરાબર f ડોટ d. ચલો ડોટ પ્રોડક્ટ ડાયરેક્ટ કરીએ, i નો i સાથે 3 2 6 અને j નો j સાથે 3, જવાબ તમારો કેટલો આવશે? 9 જૂલ. ઓપ્શન નંબર એ થશે. બધાનો કેમેરો ઓન હોવો જોઈએ. સંતોષભાઈ ચાલો એની પછીનો. XY સમતલમાં 4m દ્રવ્યમાનનો બોમ્બ એકાએક વિસ્ફોટ પામે. ચાલો બોમ્બ વિસ્ફોટ પામે એટલે આપણે પહેલી વસ્તુ શું કરીએ? વેગમાન સંરક્ષણ કરીએ. 2m દળના ટુકડા એકબીજાને લંબ રૂપે સમાન ઝડપ v થી ગતિ કરે છે. આવો દાખલો આપણે લો મોશનનો 2-3 દાખલો ગણ્યો હતો ને, બોલો. 4m દળ છે તો બે લંબ રૂપે, એટલે એક આમ જાય એક આમ જાય. આનો દળ m, વેગ v. આનો પણ દળ m, વેગ v. તો બીજો 2m દળ કઈ બાજુ છે? આ બાજુ છે કે નહીં? ટોટલ 4m છે એટલે 2m, એનો વેગ ડબલ કે આપણે લઈ લઈએ v ડેશ. ચાલો તો વિસ્ફોટના કારણે ઉત્પન્ન થતી કુલ ઉર્જાનું મૂલ્ય ઓધન જ, આપણે કુલ ઉર્જાનું મૂલ્ય ખાલી જગ્યા mv² છે. ટોટલ ઉર્જા હોતો જો ઓધન બંને સામ બાજુ સરખા હોય તો વીડેશ આના પરથી કેટલું લખાય તમારે? બોલો વીડેશ બરાબર આપણને આનો વેગ મળી ગયો. બધાના વેગ છે, બધાના દળ છે, તો કુલ ગતિ ઉર્જા શું થાય? બધાની ગતિ ઉર્જા નો સરવાળો. પેલા માટે હાફ ઓફ એમવી સ્ક્વેર, આના માટે પણ હાફ ઓફ mv સ્ક્વેર, આના માટે હાફ. દળ કેટલું છે? 2m, અને વેગ કેટલો છે? v / √2, તો v / √2 નો વર્ગ. ચલો અડધો પ્લસ અડધો આખો, ચલો આટલું તોડી જાય તો m v સ્ક્વેર ને પાછું 2 આવી ગયું. ચલો 1 + 1 / 2 3 / 2 mv સ્ક્વેર, તમારું શું આવશે? 1.5 mv સ્ક્વેર. તો ખાલી જગ્યા તમારું શું આવશે? 1.5 આવશે. ચાલો એની પછીનો દાખલો જોવો. ચાલો બે સ્પ્રિંગ આપેલી છે, કેટલી સ્પ્રિંગ છે? બે સ્પ્રિંગ p અને q ના સ્પ્રિંગ અચળાંક kp અને kq છે. જો તમને ખાસ વસ્તુ, આવો દાખલો આપણે કાલે એક દળ વાળો ગણ્યો હતો, યાદ છે? શું છે? વેગમાન ગતિ ઉર્જા વધારે હતી એક કરતા બીજાની. આવો છે kp ગ્રેડ ધેન કયું આપેલું છે. તો પહેલો કિસ્સામાં સમાન લંબાઈનો વધારો, ઓકે, કિસ્સો 1 માં શું છે? લંબાઈનો વધારો સમાન એટલે x સમાન છે ને, હું દેવ x સમાન છે, ઓકે. અને બીજો આપણે આ બાજુ લખીએ, ઓકે, અહીંયા આ બાજુ તો જગ્યા આપણને વધારે મળશે થોડી, શું છે? આમાં તમારે x સમાન છે. બીજો કિસ્સો b માં બળ સમાન છે, શું છે? f સમાન છે. આપણે કન્ડિશન શું આપી છે? kp greater than kq. તો બંને કિસ્સાના કાર્ય wp અને wq હોય.
ચલો સ્પ્રિંગ આપી, સ્પ્રિંગ નું કાર્ય કોના જેટલું હોય? ગતિ ઉર્જા નો ફેરફાર, સોરી સ્થિતિ ઉર્જા જેટલું હોય ને? શું આવશે? હાફ ઓફ kx સ્ક્વેર. અહીં આપણે લખીએ કાર્ય બરાબર શું આવશે? સ્થિતિ ઉર્જા બરાબર હાફ ઓફ, પણ હાફ kx સ્ક્વેર તો આપણે દર વખતે લગાડી ન શકીએ. ચલો x સમાન છે એટલે હાફ kx સ્ક્વેર અહીં લગાડશો ને? અહીં શું લગાડશો તમે? wp બરાબર હાફ ઓફ w બરાબર શું લખશો અહીંયા? હાફ kx સ્ક્વેર. એટલે આમાં શું આવશે? wp. પેલા કિસ્સા માટે લઈએ તો શું છે? k ના સંપ્રમાણમાં થશે. શું થાય? k ના સંપ્રમાણમાં થાય. ચલો k વધારે તો w છે એવો આવશે વધારે. તેના માટે k વધારે છે p માટે, તો હું લગાડે w પ્રી ગ્રેટર ધેન w q આવું થશે. પણ બીજા કિસ્સામાં જો ચાલો બળ સમાન છે, તો બળ સમાન છે તો આ વખતે કાર્ય કઈ રીતે લખશો તમે? f સ્ક્વેર બાય 2k. શું લખાય? આ વખતે કાર્ય અને કે એકબીજાને કેવા પ્રમાણમાં આવશે? વ્યાસ. તો p માટે k મોટો છે તો આના માટે શું આવશે? w q ગ્રેટર ધેન wp લખાય ને? ખબરડી કે નહીં? આપણો જવાબ આવવાથી શું આવશે? પેલા માટે તમારે શું વધારે આવશે? p વધારે ને બીજા માટે q વધારે, એટલે ઓપ્શન નંબર c આવે ને? શું થાય? ઓપ્શન નંબર c થશે. ચાલો એની પછીનો દાખલો જોઈએ. 10 મીટરના વ્યક્તિ અચળ ઝડપથી ગતિ કરે છે, x દિશામાં 10 કિલોગ્રામનો બ્લોક ગતિ કરે, તેના ઉપર એટલું બળ લગાડવાનું છે 0.1x. કેટલું? 0.1x. અવરોધક બળ, અવરોધક બળ એટલે કઈ દિશામાં છે? ગતિની વિરુદ્ધ દિશામાં હોય ને? કઈ દિશામાં હોય? ગતિની વિરુદ્ધ દિશામાં છે. ચાલો તો x બરાબર 20 થી x બરાબર 30, શું કીધું છે? x બરાબર 20 થી x બરાબર 30 સુધી તમારે ગોતવાનું છે. ચલો કઈ રીતે કરશું? અંતિમ ગતિ ઉર્જા બતાવે છે. લો થાય ગતિ ઉર્જાનો ફેરફાર કોણ જેટલો હોય? કાર્ય જેટલો. કોણ જેટલો હોય? કાર્ય. એટલે ડેલ્ટા k બરાબર w. કાર્ય શું થાય? સંકલન f ડોટ dx. ચલો ગતિ ઉર્જા અંતિમ માઇનસ પ્રારંભિક, આવું લખાય ને? kf માઇનસ ક્યાંય શરૂઆતનો વેગ આપે એટલે શરૂઆતની ગતિ ઉર્જા મળી જશે આપણને. ચલો સંકલન ક્યાંથી ક્યાં સુધી? 20 થી 30 સુધી. આવું થાય કે નહીં? ચલો હવે f કેટલું આવશે? 0.1 x dx. જો અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખવાની, શું આપ્યું છે? અવરોધક બળ, એટલે બળ કેવું લેવું પડશે? માઇનસ. કેવું લેવાનું? માઇનસ લેશો તો જવાબ તમારો આવશે. ચલો માઇનસ આવી ગયું, ચાલો મૂકી દો હવે. ચાલો શું થાય? કરો સંકલન. સંકલનનો નિયમ, ઘાત વધારો ઘાત છેદમાં, અહીંયા આપણે હાફ ઓફ એમ વી સ્ક્વેર લખી નાખીએ. દળ તમને આપેલું છે 10 કિલો અને એનો વેગ પણ કેટલો આપેલો છે આપણને? 10, એટલે 10 નો વર્ગ 100 બરાબર. ચાલો માઇનસ 0.1 x સ્ક્વેર બાય 2, લિમિટ તમારી છે 20 થી 30. ચાલો આ 5, એટલે આ 500 થઈ ગયું. kf બરાબર કેટલું થઈ ગયું? kf માઇનસ 500 થશે અહીંયા. ચલો અહીંયા કેટલું થશે? માઇનસ 0.1/2, એટલે 30 નો વર્ગ માઇનસ. ચાલ શું થાય? 30 નો વર્ગ એટલે 900, 20 નો વર્ગ 400, એટલે આ તમારે કેટલું થઈ ગયું? 500. એક મિનિટ વાળી સાથે ઉડાડો, રાઈટ બી, એટલે 25. કેટલો આવશે? 25. તો આવલી બાજુ જશે તો kf બરાબર શું થશે? તમારે 500 આ બાજુ હશે, 25 માઇનસ આવશે ને, તમારો જવાબ કેટલો આવશે? 475. જો એટલે ઓપ્શન નંબર શું થશે? એ થશે. કેટલો થાય? એ જેટલો થશે. ચાલો એની પછીનો દાખલો. શું છે? અચળ પાવર k વોટ એક મશીન m દળથી ગતિ કરે છે, કણ સ્થિર સ્થિતિમાંથી બળ લાગવાથી ગતિની શરૂઆત કરે, તો બળ સમયના પરિમાણમાં કયા સ્વરૂપે હોય? કાલે પણ આવું જોયું હતું ને આપણે. બોલો કઈ રીતે બચશો? ગતિની શરૂઆત કરે એટલે કઈ રીતે લેવાનું તમારે? જો બળ ગોતું છે એટલે બરાબર શું થાય? તમારે એમ એ થાય. શું હશે? એમ એ. તમારે એ ગોતું પડે ને. શું ગોતું પડે? એ પ્રવેગ. જો તમને શું કીધું? પાવર કેવો છે?
અચળ પાવર. કયો પાવર છે? અચળ. અને ગતિ કરે એટલે પાવર નું સૂત્ર શું થાય? હાફ એમ વી સ્ક્વેર બાય ટી લખે ને, કાર્ય બરાબર ગતિ ઉર્જા નો વેપાર છે. એટલે સમય ટી અને પાવર નું મૂલ્ય તમને કેટલું આપ્યું છે? ટી આપ્યું છે. હવે થાય કે નહીં? આના પછી વી સ્ક્વેર મળે કે નહીં? વેગ. શું મળે છે? વેગ. અહીં વી સ્ક્વેર ને કરતા બનાવો તો શું છે? 2KT/m. હવે થાય કે નહીં? વી સ્ક્વેર. ચલો આપણે પ્રવેગ ગોતવાનો છે તો વેગ ગોતવો પડે ને પેલા. વી ગોતીએ અંડર રૂટ 2KT/m. ચલો વી આનો પ્રવેગ મળી જાય. શું થાય? ડીવી બાય ડીટી. ચલો કરો વિકલન. વિકલન ઘાત આગળ એક ઘાત ઓછી તો હાફ. જો રૂટ 2K/m આ વસ્તુ તો અચળ છે. શું છે? અંડર રૂટ ઓફ 2K/m અચળ છે. માઇનસ વન બાય ટુ. ચલો પ્રવેગ આવી ગયો. મૂકી દઈએ બરાબર એમ એમાં. ચલો એફ બરાબર એમ ઇન્ટુ પ્રવેગ આવી ગયો હાફ અંડર રૂટ 2K/m. t ની 1 બાય 2 એટલે શું થાય? આ 1 બાય 2 ઘાત બાદ આપેલું છે એટલે m ના બરાબર t ની માઇનસ 1 બાય 2. ચલો આ m ને અંદર લઈ જાઓ. શું કરો? m ને અંદર લઈ જાઓ m સ્ક્વેર થઈ જાય. શું થઈ જાય? m સ્ક્વેર. ઓકે હાફ ને બહાર જ રાખવાનું છે. ઓકે હાફ અંડર રૂટ કોણ છે? 2 1 m ઉડી જાય તો 1 m વધે m k t ની માઇનસ 1 બાય 2 ઘાત. જવાબ તમારો કયો આવશે? ઓપ્શન નંબર ડી થશે ને. કેટલો થાય? ઓપ્શન નંબર ડી થાય. કેટલો થાય? અહીંયા 1 બાય 2 છે. ઓકે આ 1 બાય 2 છે ને, અહીંયા અંદર 2 નથી ને. ઓકે 1 બાય 2 ની અંદર લઈ જાઓ. શું કરો? 1 બાય 2 ની અંદર લઈ જાઓ. કોણ થઈ જાય? હા અહીંયા 2 કે અહીંયા 2 અંદર લઈ તો 4, અહીંયા એમ સ્ક્વેર અને અહીંયા આવશે એમ. એમ ને મોડી જાય અહીંયા 2 2 આવશે. ટી ની માઇનસ 1 બાય 2 તો હતું જ તે. શું આવશે? અંડર ટોપ k વધશે અહીંયા m વધશે બાય 2 ટી ની માઇનસ 1 બાય 2 આવું થશે. ઓકે 1 બાય 2 લખેલો હતો અંદર એટલે આની આવે. શું આવશે? ઓપ્શન નંબર એ થઈ ગયું. ખબર બધાને. ચાલો આગળ. m1 m2 બે પદાર્થો પ્રારંભિક વેગ u1 અને u2 થી ગતિ કરે છે. સંગાત બાદ તેમનો એક, ઓકે આ બધું કાઢી નાખજો, એક કણ e એપ્સિલોન જેટલી ઉર્જા શોષીને ઉત્તેજિત થાય છે તો વધુ ઊંચાઈ આવે તો કણના અંતિમ વેગો કેટલા? v1 ને v2 હોય તો શું છે? ઉર્જા સંરક્ષણ લગાડવાનું ને. શું લગાડવાનું? ઉર્જા સંરક્ષણ. ચલો શું કીધું છે? જો e તમને શું આપ્યું છે? સંગાત બાદ ઉર્જાનું શું કરે છે? શોષણ કરે. કરે શરૂઆતની ઉર્જામાંથી બાદ કરશું તો તમને અંતિમ ઉર્જા મળશે કે નહીં? શોષણ કરેલી ઉર્જા હશે એટલે. બોલો શું આવશે? શરૂઆતની પહેલાની ગતિ ઉર્જા હાફ એમ વન યુ વન સ્ક્વેર, બીજાની હાફ એમ ટુ યુ ટુ સ્ક્વેર માઇનસ ઈ, અથવા તો તમે ઓલી બાજુ તમે શોષણ કરેલી તો પ્લસ અહીંયા ઈ કરી આપો ને. ખબર આપો નહીં? શોષે એટલે ઉર્જા વધે વધે ને. શું થાય? શોષે એટલે ઉર્જા વધે. કાં તો તમે બીજામાં વધારી શકો કાં તો પહેલામાંથી શું કરી શકો માઇનસ. ઓકે બંને રીતે તમે લખી શકો. પહેલામાંથી વધારો અથવા સોરી પહેલામાંથી ઘટાડો અથવા બીજામાં ઉમેરો. ચાલો એની પછીનો દાખલો જોઉં. દાખલા નંબર 60 શું કીધું છે? એ અને બી બે કણો અચળ વેગ v1 અને v2 થી ગતિ કરે છે. પ્રારંભમાં તેમના સ્થાન સદિશો r1 અને r2 હોય એ અને બી ના સંગાત માટેની શરત કહે છે. ચલો બે પદાર્થો છે. શું છે? બે પદાર્થો v1 અને v2 એક જો સદિશ સ્વરૂપમાં આપેલું, ખાસ જોવાનું, સદિશ સ્વરૂપે તમને આપેલું છે અને તેમના સ્થાન સદિશ r1 અને r2 છે તો સંઘાત માટેની અથડાય ક્યારે? બે પદાર્થોમાં ગતિ કરતા અથડાય ક્યારે? બોલો બે પદાર્થ અથડાશે ક્યારે? શું છે? પહેલાનો વેગ બીજા કરતા ઓછો હોય અથવા બીજી રીતે લખો હોય તો
બીજી કઈ રીતે લાગશે? બંને અંતરા એટલે શું? ભેગા થઈ ગયા ને, શું થઈ ગયા? ભેગા થઈ ગયા એટલે કુલ અંતર કેટલું થઈ જાય બે વચ્ચે નું? ઝીરો થઈ જાય ને, કેટલું થઈ જાય? ઝીરો થઈ જાય. અને દાખલા કે શરૂઆતમાં બંને વચ્ચે અંતર શું હોય છે? બે છે કે નહીં? આર ટુ માઇનસ આર વન કરીએ કે ને, શું કરીએ કે? આર ટુ માઇનસ આર વન કરીએ કે બંને વચ્ચે નું અંતર? અથવા તો આપણે ફાઇનલ માઇનસ ઇનિશિયલ લખો. શું લખો? આર ફાઇનલ માઇનસ આર ઇનિશિયલ. આપણે જનરલ સ્વરૂપમાં ચાલે. ચાલો તો બંને ગતિ કરીને એટલું અંતર થવું જોઈએ ને, બંને ગતિ કરીને એટલું અંતર કાપી નાખે તો થઈ જાય. ભેગા થઈ જાય ને, ધારો કે આ બે પદાર્થ છે અહીંયા, ઓકે, એમની વચ્ચે અંતર ધારો પાંચ મીટર છે. શું છે? પાંચ મીટર. આ ધારો કે આ વી1 વ્યક્તિ ગતિ કરતો, આ વી2 વ્યક્તિ. તો ગતિ કરીને અમુક સમય બાજુ બંને વચ્ચે શું થાય? આ બંને ના કારણે અંતર કેટલો? પાંચ મીટર કાપી નાખે તો બંને શું થઈ જાય? ભેગા થઈ જાય કે નહીં? શું થઈ જાય? ભેગા થઈ જાય. ઓકે, તમારે ઇનિશિયલ ઓરિજિન હિસાબથી સમજાવી દઉં. ઓ છે, પેલો પદાર્થ અહીંયા છે, ઓકે, બીજો પદાર્થ રેન્ડમલી કોઈ પણ જગ્યાએ અહીંયા છે. આવું છે કે નહીં? આ બંને તમે કે અહીંયા અથડાતા હોય, શું અથડાતા હોય? અહીંયા અથડાતા હોય તો શું થાય? આ આર વન અંતર છે, આ અંતર કેટલું છે? આર ટુ. આનો વેગ વી વન છે, કારણ કે ટી સમય લાગતો હોય તો આ વી વન ઇન્ટુ ટી અંતર કાપે. આગેલો આનો વી ટુ વેગ હોય તો આગેલો અંતર કાપશે, વી ટુ ઇન્ટુ ટી. તો આ બંને અંતર સરખા થઈ જાય ને તો આપણે શું લખીએ કે બંને અથડાવાને કહેવાય કે ન કહેવાય? ઓકે, તો બીજી વસ્તુ તમે કઈ રીતે લખી શકો કે આર વન પ્લસ વી વન ઇન્ટુ ટી આવું લખાય પ્લસ બરાબર શું થાય? આર ટુ પ્લસ વી ટુ ઇન્ટુ ટી. આવું લખીએ એટલે શું થઈ ગયું? બંને એક જ જગ્યાએ આવી ગયા. શું છે? બંને એક જગ્યાએ આવી ગયા, એનો મતલબ શું થયો? અથડામણ થઈ ને. શું થાય? અથડામણ. ચાલો આર વન માઇનસ આર ટુ કરી નાખો. આર વન માઇનસ આર ટુ બરાબર અહીંયા વી ટુ માઇનસ વી વન ઇન્ટુ ટી. તો આમાં તમારે સમય ગોતવો પડશે. સમય તો તમને ક્યાં આપેલો છે નહીં, સમય નથી આપેલો ને. પેલા સમય ગોતો પડે કે નહીં? સમય કઈ રીતે ગોતશું? ચાલો બોલો. સમય આ ટી આપેલો ને, ટી ને કરતા બનાવો. આ ટી થઈ ગયો આર વન માઇનસ આર ટુ છેદમાં વી ટુ માઇનસ જરૂર છે તમારે પૂછી લેવું? ઓકે, ખબર પડી ગઈ. પેલા તો બધાને કહી દે અથડામણ માટેની શરત શું થાય? શું થાય? નોર્મલી બોલે અથડા એટલે બંને બધા શું થાય? ભેગા થઈ જાય. શું થઈ જાય? ભેગા થઈ જાય. ઓકે, હવે જો ટી છે, મૂલ્ય લેવું પડે કે ન લેવું પડે? શું લેવું પડે? મૂલ્ય લેવું પડે ને, છેદમાં વી ટુ વી વન નું મૂલ્ય. સદિશ સ્વરૂપે તો તમે લખી ન શકો, એમ કે ટી તમારે સદિશ માં આવશે નહીં. તો મૂલ્ય થયું, મૂલ્ય અહીંયા પાછું ટી ની જગ્યાએ મૂકીએ કે આપણે? અથવા તો બીજું ટી લખો, લખાય વેગ ભાગ્યા શું લખાય? વી બરાબર લખે આપણે ટી બાય ટી. તો ટી બરાબર લખે ડી બાય વી લખાય ને. એ જ વસ્તુ આપણે કરી છે, ડી બાય વી. ચાલો હવે મૂકી દે. ચાલો આ વસ્તુ અહીંયા ફરીથી તો શું લખાય? હવે આર વન માઇનસ આર ટુ બરાબર વી ટુ
માઇનસ વી વન ઇન્ટુ ટી ની જગ્યાએ શું લખાય મૂલ્ય આર વન માઇનસ આર ટુ નું મૂલ્ય છેદમાં વી ટુ માઇનસ વી વન નું મૂલ્ય સદિશ સ્વરૂપમાં તમારે આ શરત લગાડો તો શું થાય સંઘાત માટેની શરત થશે સપાટી સાથે અથડાય છે અથડામણમાં 50% ઉર્જા ઘટે છે શું છે 50% ઘટે એટલે અડધી થઈ ગઈ ને 50% એટલે અડધી થઈ ગઈ અડધી થઈને પૃથ્વી સાથે અથડાયા બાદ બોલ તેટલી જ ઊંચાઈએ પાછો આવે છે શું છે એટલી ઊંચાઈ પાછો ઉપર આવે છે તો કેટલાના વેગથી ફેંકેલો હશે એ તમારે ગોતવાનું છે ચલો ફેંકે તો કઈ કઈ ઉર્જા હોય ઉપરથી ફેંકે ત્યારે ગતિ ઉર્જા અને ઉપર હોય એટલે સ્થિતિ ઉર્જા હોય એટલે શું હશે હાફ ઓફ એમ વી ઝીરો સ્ક્વેર પ્લસ એમ જી એચ એટલે ઉર્જા એ પહેલા ઉપરથી ફેંકો ત્યારે એમાંથી અડધી ઉર્જા શું થાય છે અથડામણ હોય છે તો વધી કેટલી અડધી આ અડધી ના કારણે કેટલો ઉપર જાય છે તેટલી જ ઊંચાઈ ઉપર જાય છે જેટલી તેટલી એટલે બરાબર એમજીએચ લખીએ કે કેનો લખીએ કઈ એમજીએચ ઊંચાઈ જાય એટલે વીક ઝીરો થઈ જાય મહત્તમ ઊંચાઈ પોકે એટલે બસ હવે ગણતરી ગણો હજાર તો હાફ ઓફ એમ વી ઝીરો સ્ક્વેર પ્લસ એમજીએચ બરાબર ટુ એમજીએચ કેટલી આપેલી છે આપણને 20 તો 20 ને 20 એટલે વર્ગમૂળ પણ 20 થાય જવાબ કેટલો હશે તમારો 20 ના વેગ થી ફેંકો હશે કેટલા ના વેગ થી સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અથડામણ પછી પ્રથમ બ્લોક પ્રારંભિક ઝડપથી દિશા થીટા ખૂણે કાલે આપણે કહ્યું હતું ને શું થાય એક ખૂણા નીચે એક ઉપર જાય એના નીચે આ બાજુ આવે ને બીજી બાજુ ગતિ ઉર્જા સંરક્ષણ પણ લગાડી શકે ને શું લગાડી શકે ગતિ ઉર્જા ડાયરેક્ટ આપણને વેગ મળી જાય ને દળ આપણને ખબર છે બાકીના વેગ તમને બધા આપેલા છે બીજો નવો અથડામણ પછી શું છે પેલો પદાર્થ કેટલા નો વેગ થી ગતિ કરે છે વી બાય થ્રી એટલે એમ ઇન્ટુ વી બાય થ્રી નો વર્ગ પ્લસ બીજા પદાર્થ નો વેગ તમારે ગોતવાનો છે એટલે વીડે સ્ક્વેર કરી નાખીએ ચલો આપણે એની પછી નો દાખલો જોઈએ શું કહ્યું છે કોઈ વ્યક્તિનું
ઘંટડીમાં 250 mm જેટલા પાવર પારાના દબાણે 5 લિટર લોહીનું પ્રતિ મિનિટે પંપિંગ કરે છે. તમને ખબર છે હૃદય લોહીનું પંપિંગ કરતું હોય છે, તમારે કેટલું દબાણ આપ્યું છે? 150 mm ના દબાણ કરે છે. તો પારાની ઘનતા તમને ખબર છે 13.6 × 10³ નો આપેલી હોય તો પણ તમને યાદ હોવી જોઈએ. જી કેટલું છે? 10. તો હૃદયની શક્તિ કેટલી હશે? હૃદયની શક્તિ એટલે શું લખાય? પાવર. કોદાય પાવર. તો પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. ચલો કાર્ય કેટલું થાય? પ્રેશર આપ્યું છે, દબાણ આપ્યું છે, કાર્ય કેટલું લખાય? દબાણ પારા ને ઊંચાઈમાં દબાણ આપ્યું એટલે શું લખાય? રોજીએચ. રોજીએચ બાય વી બાય ટી. ચાલો બધી વસ્તુ આપી દીધી છે ને, ₹5 × 10⁻³ 5 × 10³ 5 × 10⁻³ 6 × 10⁻³ 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 10⁻
કેટલો હશે? 1.7 જેટલો હશે. કેટલો હશે? અહીંયા 14 જેટલો એટલે 1.7 થાય. ડાયરેક્ટ તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી. એટલે બી જેટલો. ચાલો નેક્સ્ટ એમસીક્યુ. 1 કિલો દ્રવ્યમાન પદાર્થ પર સમય આધારિત બળની F બરાબર 2TI કેરેટ પ્લસ 3T² J કેરેટ. ઓકે, આ બ્રેકેટ છે અહીંયા. ન્યૂટન અસર હેઠળ ગતિ કરે છે I J XY ના એકમ સદિશ, તે પણ તમને બધાને ખબર જ છે. T સમયે બળ વડે કેટલો પાવર મળશે? ચલો પાવર ગોતવાનો છે. કઈ રીતે ગોતશું? પાવર નું સૂત્ર શું આવે? બળ F હોય તો પ્રવેગ મળી જાય પેલા. F by M, M બરાબર એક જ છે એટલે જેટલો આ બળ જેટલો જ પ્રવેગ હશે. 2TI કેરેટ પ્લસ 3T² જે કેરેટ. ચલો પ્રવેગ મળી ગયો, વેગ નું કરવું પડે સંકલન. ચલો કરો સંકલન. ઘાત વધારો, ઘાત છેદમાં, તો 2T² / 2I કેરેટ પ્લસ 3T નો ઘન / ઘન 3 જે કેરેટ. ત્રણ ત્રણ ઉડી જાય, બે બે ઉડી જાય, શું આવશે? T² I કેરેટ પ્લસ T નો ઘન જે કેરેટ. એની પછીનો એમસીક્યુ જોઈએ. આર ત્રિજ્યાના શિરોલંબ લૂપમાં એમ દળ પદાર્થ કેટલા લઘુત્તમ વેગથી દાખલ કરવામાં આવે તો લૂપ સંપૂર્ણ દાખલ થઈ શકે? આ તો આપણે ભણી ગયા 2D માં. શું આવે શરત આખી લૂપ પૂરી કરવા માટે? નીચે વેગ કેટલો હોવો જોઈએ? હોવો જોઈએ અંડર રૂટ ઓફ
વ્યક્તિ ગતિ કરતો 10 ગ્રામ ના દળ ની ગોળી 2 કિલો ના લાકડા ના બ્લોક માં અથડાય છે. બંદૂક માંથી ગોળી મારો, લાકડા ના બ્લોક માં અથડાય છે. આ બ્લોક 5 મીટર લાંબી અસ્થિતિસ્થાપક દોરીથી લટકાવેલો છે. જો ગોળીને અથડામણના લીધે બ્લોકનું ગુરુત્વ કેન્દ્ર 10 સેન્ટીમીટર ઉર્ધ્વ દિશામાં જતું હોય તો બ્લોકની સમક્ષિત દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીનો વેગ કેટલો હશે? એટલે શું થાય, જો આ રીતનો છે, આ બ્લોક બાંધેલો હોય, આવું છે આ ગોળી ભાઈ, હું મારે ગોળી, એટલે ગોળી આની અંદર વહી જાય, શું થાય, ચલો, અથડામણ ગુરુત્વ કેન્દ્ર 5, એટલે 5 શું છે, 10 સેન્ટીમીટર ઊંચું છે, એટલે શું છે, mgf થયું ને, શું થયું, આ હાઈટ ડિફરન્સ કેટલો થયો, 10 સેન્ટીમીટર, એટલે ગતિ ઉર્જા નો અમુક સ્થિતિ ઉર્જા માં રૂપાંતર થયું છે ને, ખાસ 0.1 મીટર થાય, બીજું શું લગાડીએ, સંઘાતો, એટલે વેગમાન સંરક્ષણ, શું લગાડાય, વેગમાન સંરક્ષણ લગાડે ને, શરૂઆત નું વેગમાન બરાબર અંતિમ વેગમાન, ચાલો તો શરૂઆત નું વેગમાન લગાડે, ચાલો શરૂઆતમાં ખાલી શું છે, આ એક જ પદાર્થ ગતિ કરે છે, માત્ર એનું જ વેગમાન આવશે, કેટલું થાય એનું વેગમાન, વેગ દળ એનું છે 10 ગ્રામ, એટલે 10 × 10⁻³, એનો વેગ તમને આપેલો છે 400. ચલો અંતિમમાં આ પદાર્થ ઉપર ગયો છે, આ વિદેશ વેગથી એનું વેગમાન કેટલું થાય, એનું દળ તમને આપેલું છે 2 કિલો, અને એનો વેગ થશે તમારે √2, પ્લસ આ વેગ અહીંયા વીથી બહાર નીકળે છે ને, પાછો આ બધા અહીંયા બહાર પણ નીકળે છે ને, તેનો વેગ ગોતવણ થાય કે નહીં, તેનો દળ કેટલું છે, પાછો 10 ગ્રામ, 10 × 10⁻³, અને વેગ આપણે ગોતવાનો છે, તો થાય કે નહીં, ચલો આ 1, 2, 3, એટલે 3 ઉડી ગયા, ચાલો કહું છું હવે, આ 10⁻² એટલે V/100 બરાબર, હવે 2√2 - સુધી ગતિ કરે તો કાર્ય કેટલો થાય ને, નેક્સ્ટ
10 ગ્રામ દ્રવ્યમાનનો કણ 6.4 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે ગતિ ઉર્જા તમને આપેલી છે 8×10⁻⁴. તો પ્રવેગ કેટલો હશે? શું કહો તમે? પ્રવેગ આ તો તમારે બીજા જેટલું દાખલો થઈ ગયો. ₹10⁻³ અને ₹20² બીજું પરિભ્રમણ પૂરું કરે છે. જો ગતિની શરૂઆત કરી લે, શરૂઆત નો વેગ ₹0 × ₹10⁻²² ₹2ab E લખાય ને,
મૂકવો છે 3/5 ઈ ઓપ્શન નંબર સી. ચાલો એની પછીના એમસીક્યુ જુઓ. ચાલો 1 કિલોગ્રામ ધરાવતું એક સોરી 1 ગ્રામ ધરાવતું વરસાદનું ટીપું છે 1 કિલોમીટર ઊંચાઈ છે. કેટલું છે 1 કિલોમીટર ઊંચાઈ છે. જમીન સાથે 50 ના વેગથી અથડાય છે. કેટલાના વેગથી 50. તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય અને હવાના અવરોધ દ્વારા થતું કાર્ય બંને ગોતવાના છે. શું છે? હાલો તો 1 કિલોમીટર ઊંચાઈ હોય તો ગુરુત્વાકર્ષણ બળનું કાર્ય તો ખબર છે આપણે કેટલું હોય mgh. h ઊંચાઈ હોય એટલે હું આવે mgh આવે ને દળ 1 એટલે 10^-3 જી 10 1 કિલોમીટર 10^3 તો ઉડી ગયું. તો તમારે કેટલો આવશે આ 10 જુલ. હાલો ગુરુત્વાકર્ષણ નું કાર્ય 10 જુલ આવ્યું આવજે ને. હવે હવાનો અવરોધ લાગશે ન હોય વેગ ઘટે ને એટલે કુલ કાર્ય કેટલું હોય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું. કુલ કાર્ય કાર્ય ઉર્જા કુલ કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું છે. તો આ કુલ કાર્ય કયું આવશે? એક તો આના કારણે થતું કાર્ય ગુરુત્વાકર્ષણના કારણે નીચે આવે ઈ પ્લસ અવરોધના કારણે. કોના કારણે આવે? અવરોધના કારણે એટલે ફ્રિક્શન લખ્યા છે. લખે છે ફ્રિક્શન એફ. ગતિ ઉર્જા કેટલી આવશે? હાફ ઓફ એમ વી સ્ક્વેર. શરૂઆતમાં તો કાંઈ હોય નહીં. ચાલો મૂકી દો. તો ડબલ્યુ જી તમને મળ્યું છે 10. ડબલ્યુ એફ તમારે ગોતવાનું છે હાફ. દળ તમને આપ્યું છે 10^-3. કેટલાના વેગથી પહોંચે છે? 50. 50×50 એટલે 2500 હે ને. તો ડબલ્યુ એફ બરાબર 1/2 એટલે 2.5 થાય. શું આવશે? 2.5 ના અડધા એટલે 1.25. તો ડબલ્યુ એફ બરાબર શું આવશે? 1.25-10 શું આવશે? -8.75 જુલ. જો ખાસ માઇનસ આવે તમને ખબર પડી કે માઇનસ કેવી રીતે આવે? વિરુદ્ધ દિશા હોય ને. કઈ દિશા હોય? વિરુદ્ધ દિશા એટલે ઉપર તરફ એટલે હોવું છે -8.75 થશે. જવાબ આવશે 10 અને -8.75 એટલે ઓપ્શન નંબર બી જેટલું થશે. ચાલો નેક્સ્ટ. એમ દળનો બ્લોક બીજા 4M દળના બ્લોક સ્થિર બ્લોક સાથે અથડાય છે. અથડામણ બાદ હલકો બ્લોક સ્થિર થઈ જાય છે અને હલકા બ્લોકનો પ્રારંભિક વેગ V હોય તો પુનઃસ્થાપક ગુણાંક એટલે E નું મૂલ્ય તમારે ગોતવાનું છે. હું બોલું છે E. હવે તો E નું સૂત્ર શું આ બોલો આપણને ખબર છે? V2-V1/U1-U2. જો આપણે કઈ કઈ વસ્તુ આપી છે પેલા તો 4M દળનો પદાર્થ સ્થિર છે એટલે U2 0 છે. ઓકે પછી બીજી વસ્તુ હલકો પદાર્થ સ્થિર થઈ જાય છે એટલે શું છે? V1 0 થઈ જશે. તો શું છે તમારે ખાલી V2/U1 તમને આપેલો છે. જો પ્રારંભિક વેગ V છે તો ખાલી V2 ગોતવાનું છે ને. શું ગોતવાનું છે? V2. ચાલો અથડામણ થાય તો કયો નિયમ લગાડે? વેગમાન સંરક્ષણ. ચાલો શરૂઆતનું વેગમાન પહેલો એમ દળ એનો વેગ યુ, બીજું 4M દળ એનો વેગ 0 સ્થિર છે. પછી પહેલો સ્થિર થઈ જાય એટલે એમ નો વેગ કેટલો થઈ જાય? 0. અને બીજો 4M એનો વેગ આપણે કેટલો છે? V2. ચાલો તો 4M V2 તો V2 બરાબર શું આવશે? MM કેન્સલ થઈ જશે. શું છે? U/4. ઓકે ને. કેટલું થાય? U/4. અહીંયા મૂકી દો. ચાલો અહીં U/4 અને અહીંયા U. 1/4 એટલે 0.25. એનું મૂલ્ય કેટલું હશે? 0.25. ચાલો નેક્સ્ટ દાખલો 2019. 4M દ્રવ્યમાન U ઝડપથી ગતિ કરતો કણ A 2M દ્રવ્યમાનના સ્થિર પદાર્થ B સાથે અથડાય છે. અથડામણ હેડ ઓન સ્થિતિસ્થાપક કહે છે. કહે છે સ્થિતિસ્થાપક છે. તો અથડામણ પછી પદાર્થ એ વડે ગુમાવતી ઉર્જાનો જથ્થો, ચલો ગુમાવતી ઉર્જાનો જથ્થો ડાયરેક્ટ શોર્ટકટ સ્થિતિસ્થાપક સંગાથ ડેલ્ટા K/K 1 માઈનસ આવશે ગુમાવતી પૂછ્યું છે. શું કીધું છે? ગુમા
ગુમાતી એમને કીધું કેટલી બાકી રહે છે, હું પૂછી જાય ગુમાવેલી પૂછી, હું પૂછી ગુમાવે એટલે 1 માઇનસ લેવાનું, એ ભૂલાય નહીં. m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 નો હોલ સ્ક્વેર, બસ બીજી કઈ આપણે જરૂર છે નહીં. મૂકી દે ચાલો, 1 માઇનસ 4m માઇનસ 2m છેદમાં 4m પ્લસ 2m નો વર્ગ. 1 માઇનસ 4 માંથી 2 જાય તો 2, 4 ને 2 6, એટલે 1 upon 3, એટલે 1 માઇનસ 1 upon 9. જવાબ તમારો કેટલો આવશે? 8 by 9. કેટલો આવશે? 8 by 9 થશે. તો દાખલા નંબર 73 શું કીધું છે? y દિશામાં 20 પ્લસ 10y નું બળ લાગે, y મીટરમાં, y 0 થી y 1 મીટર આવડે કાર્ય, f ડોટ y માં આપણે dy લખાય, હું લખાય dy, સંકલન f ડોટ dy છે ને, હું લે સંકલન 0 થી 1 f ડોટ dy આવશે. ઓકે, નેક્સ્ટ, હવામાં રહેતા પદાર્થનો વેગ તમને આપેલો છે 20 + 25j - 12k, અચાનક બે ભાગમાં વિભાજિત થાય છે જેના દળનો ગુણોત્તર 1:5 હોય, તો નાનો પદાર્થ 100i + 35j + 8k થી ગતિ કરતો હોય તો મોટા પદાર્થનો વેગ કેટલો હશે? શું લખાય? વિસ્ફોટ થાય એટલે કઈ વસ્તુ લખાય? ડાયરેક્ટ એક માન સોલ્યુશન લખાય ને, આવડશે બધાને? બોલો, ખાલી સદિશ સ્વરૂપમાં આપેલો છે. કુલ દળ કેટલો લઈ લેવાનો? 6m, એટલે એક નો m, બીજા નો 5m લઈ આપો ને, કુલ લઈ લેવાનું પેલા નું નાના નો m, મોટા નો 5m, આવડશે બધાને? બોલો, એટલે કુલ દળ કેટલો થશે? 6m. શું થાય? તો 6m ઇન્ટુ આ બરાબર m ઇન્ટુ આ પ્લસ 5m ઇન્ટુ v ગોતવાનો છે, આવડશે બધાને? ઓકે, તો હોમવર્ક માં ટ્રાય કરજો. સ્થિર 5m દળનો ટુકડો 3 ભાગમાં વિભાજિત થાય છે, 2m દળના પદાર્થ લંબરૂપે વીવે ને પ્રક્રિયા દરમિયાન ઊર્જા મુક્ત થતી કેટલી હશે? આની અજસ્તો દે ને, કોઈ ટુકડા થાય કો થાય તો વેગમાન સરમાન હોય તો ઊર્જા કેટલી હશે? ઊર્જા હોવાની છે, આવડશે બધાને? બોલો, કેટલી ઊર્જા બધાની હોવાની છે? શું છે? તો 5m છે, એક કઈ બાજુ જાય? 2m દળનો વેગ લંબ રૂપે વીવે ત્યાં mv, એ ઉપર પણ mv, તો 5m છે એટલે કેટલો હોય અહીંયા? 3mv ડેશ હોવ થાય. હા, તો આપણને પરિણામ હોય √2mv. તો લખાય √2mv બરાબર 3mv ડેશ, એમ મોટી જાય તો v ડેશ કેટલો આવશે? પહેલા તો તમારે √2/3m, 3v આવે ને, વીડેશ મળી ગયો, ત્રણે ના વેગ ગતિ ઉર્જા હોય હાફ ઓફ mv સ્ક્વેર, પહેલાની હાફ mv સ્ક્વેર, બીજાની હાફ mv સ્ક્વેર, બીજાની mv સ્ક્વેર થાય ને, તેનો દળ કેટલો છે? 3m, એનો વેગ વીડેશ કેટલો છે? રોડ 2v / 3 નો વર્ગ આવજે. હલો, અડધો પ્લસ અડધો આખો, અહીંયા 3m/2, અહીંયા 2 v સ્ક્વેર, 3 નો વર્ગ 9, અહીં 3 આ બે બે ઉડી જશે, શું છે? mv સ્ક્વેર / 3 શું આવશે? તો 3 ને 1 4, તો જવાબ તમારો કેટલો છે? 4/3 mv સ્ક્વેર, એટલે કે ઓપ્શન નંબર ડી થશે. પદાર્થ આપેલો છે, તેના પર બળ લાગતા એક્સ દિશાનો નીચે પ્રમાણે આપેલો છે, એક્સ બરાબર 8 મીટર ને એક્સ બરાબર 12 મીટર બિંદુએ કણ નો વેગ કેટલો હશે? શું થાય? ગ્રાફ એટલે કાર્ય મળે, શું મળે? કાર્ય, કાર્ય બરાબર શું થાય? ગતિ ઉર્જાનો
ફેરફાર શું થાય? બધાનો ફેરફાર. તો પહેલા શરૂઆતમાં સ્થિર છે, શું છે? તો પેલા આઠ મીટર ગોતો, આઠ મીટર કાર્ય ગોતો એટલે કાર્ય થઈ ગયું બરાબર હાફ એમ વી સ્ક્વેર. તો પડી કોઈનો ખાસ ધ્યાન આમાં તમારે અહીંયા રાખવાનું છે. હું આ ફરીથી થોડો ખાટો ગ્રાફ દોર નાખું છું. નીચે નાનો ત્રિકોણ આપ્યો છે, હું આપ્યો છે ત્રિકોણ, સીધે સીધે તમને આપેલું છે નહીં. ઓકે, નજીક ના જવાબ છે એના માટે. ત્રિકોણ છે એટલે શું છે? માઇનસ પચીસ માઇનસ વીસ છે, એવું છે. માઇનસ વીસ માઇનસ પચીસ, આ એટલું ક્યાં લેવાનું તમારે? બાવીસ પોઈન્ટ પાંચ લેવાનું. ક્યાં લેવાનું? બાવીસ પોઈન્ટ પાંચ. એટલે ત્રિકોણ નું ક્ષેત્રફળ શું લેવાનું તમારે? હાફ પાયો ગુણ્યા વીસ. અને આ લંબચોરસ થઈ ગયું, બાકીનું તમને આવડે જ છે. ખબર કે નહીં? ખાલી આ જગ્યાએ એક ધ્યાન રાખવાનું છે તમારે. ઓકે, આપણે નીટ ના એમસીક્યુ પૂરા થાય છે. ઓકે, 2020 ને 2021 ના બાકી છે, એ તમારે ડીપીપી માં આવી જશે. ઓકે, હવે એમ્સ ના એમસીક્યુ ચાલુ કરીએ. ટાઈમ છે આપણી પાસે, હજી 15 મિનિટ નો ટાઈમ છે. ચાલો, તો નીટ પછી આપણે એમ્સ ના લેવા છે ને બધાએ. ઓકે, તો આ બધાનો જવાબ તમારે આપવાનો છે. ચાલો, એક ગ્રામ ચાર ગ્રામ ગતિ ઉર્જા સમાન આવી ગયો પેલા. એક્ઝામ બે, 50 મીટર સેન્ટીમીટર ઊંચાઈથી પડતા 20 કિલોગ્રામ દળની સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો શું આવશે? યુ બરાબર એમ જી એચ, દળ 20 કિલો, જી 9.8. જો બધા 98 નો આપેલું છે, અને ઊંચાઈ 50 સેન્ટીમીટર, 50 ભાગ્યા 100 ને, અહીંયા 2, અહીંયા 10, તો 9.8 ગુણ્યા 10, 98 જૂલ. ઓપ્શન નંબર બી જેટલું થશે. ઓપડી કે નહીં? ચાલો આગળ. નેક્સ્ટ એમસીક્યુ, 1 mm ખેંચવા માટે 10 ન્યૂટન બળ લગાડવું પડે, તો 40 mm ખેંચવા માટે આ પણ આવી ગયો છે. ચાલો,
ની ગતિ ઉર્જા પ્રારંભિક કિંમત કરતા 4 ગણી થાય. મુજે ગતિ ઉર્જા કેટલી થઈ જાય? 4 ગણી થાય તો નવું વેગમાન પ્રારંભિક કિંમત કરતા કેટલું હોય? તો એને પદાર્થ છે ઉદય પદાર્થ એનો એટલે દળ થઈ રહ્યો છે. તો કે બરાબર શું હોય? b² / 2m. આ તો વેગમાન કેટલા ગણો થાય? ડબલ થાય ને. શું થાય? k છે એ 4k થાય તો p કેટલો થયો છે? 2p થયો છે ને. કોમનો થાય આગળ આ પાછો આવી ગયેલો m 4m એક જેમ બે. મેં તમને કીધું ને આ MCQ ઘણી બધી વખત પૂછાય છે આપણે k બરાબર p² / 2m ઉપર થી. ચલો આગળ v વેગ થી m દળનો કણ સ્થિર રહેલો પદાર્થ 2m દળનો કણ સાથે અથડાઈને ચોંટી જાય. ચલો ચોંટી જાય તો કેવી ગતિ હશે? સંગાત કેવો છે? અસ્થિતિસ્થાપક સંગાત એટલે બંનેનો ભેગું દળ લેવાનું. સંયુક્ત વેગ કેવો છે? વેગમાન સંરક્ષણ m / v. 2m દળનો કણ કેવો છે? સ્થિર એટલે વેગ 0. ટોટલ દળ m + 2m / v કોમ્બિનેશન. તો v કોમ્બિનેશન કેટલો આવશે તમારે? m 3m ને m તો mv / 3m તો આવશે તમારે v / 3. આપણ આપણે આવી ગયેલા MCQ છે ને લગભગ સેલ્ફ ના MCQ માં. ચાલો 10 મીટર ઊંચાઈ પરથી દડાને મુક્ત કરતા અથડામણમાં 20% ઉર્જા ગુમાવે છે તો રેસ્ટોરેશન ગુણાંક કેટલો હશે? આ પણ આપણે ગણી લીધેલો છે. બોલો હે કેટલો છે ને? આગળ આવી ગયેલો છે આપણે MCQ લગભગ ના MCQ માં મારા ખ્યાલથી છે. શું કીધું છે આપણને? અહિયાં 20% ઉર્જા ગુમાવે. કેટલી ઉર્જા ગુમાવે? 20%. એટલે શું થાય? 80% ઉર્જા નું બીજી ઊંચાઈ માં આવે આ તો ને દડો આમ નીચે પડે પછી આમ ઉપર જાય આમ આવું થાય કે નહીં? પેલા કરતા બીજું કેટલું છે? 80% હશે કે નહીં? કેટલું હોય ઊંચા? 80% થાય કે નહીં? MGH સ્વરૂપે પણ તમે લખાઈ કહો. હું લખાઈ કહો કે MGH2 H2 ઊંચાઈ કેટલું થાય? 0.8 થાય છે. તો હું લખાય 80% ઓફ MGH1 આવું લખાય ને. તો મતલબ H2 / H1 હું લખાય 0.8. હવે જો આપણે મેં તમને હમણાં આકૃતિ દોરી અથડામણ માટે આપણે સૂત્ર એવું છે HN નું. શું આવ્યું હતું? HN બરાબર 2N into H0 આવું લખાય કે નહીં? હવે તો H2 / H1 આના ઉપર શું થાય? પેલી અથડામણ છે ને, શું છે પેલી અથડામણ એટલે શું લખાય? E² E² બરાબર શું થઈ ગયું? 0.8 થઈ ગયું કે નહીં? ડાયરેક્ટ શું થઈ જાય? E² બરાબર 0.8. તો E બરાબર છે રૂટ 25. હલો 50 ગ્રામ ની ગોળી 30 ના વ્યક્તિ છોડે બંદૂકમાંથી 1 મીટર પ્રતિ સેકન્ડ ના વ્યક્તિ પાછળ તરફ જાય તો બંદૂક નું દળ શું થાય? બંદૂક માંથી ગોળી છૂટે તો શું લગાડાય? વેગમાન સંરક્ષણ m1 v1 બરાબર m2 v2. તો ગોળી નું દળ અને બંને વસ્તુ આપેલી છે તો 50
તો 3/2 મોટા ભાગના દાખલા એકબીજી એક્ઝામમાં રિપીટ થતા હોય છે. 1 કિલોગ્રામ તો 1 ન્યૂટનની સ્પ્રિંગના બળમાં લટકે છે તો 2m મીટર સુધી નીચે ખેંચે તો તેના દ્વારા થયેલ કાર્ય કેટલો છે? કાર્ય બરાબર સ્થિતિ ઊર્જા ફેરફાર સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા એટલે હોય સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા હાફ ઓફ kx સ્ક્વેર હાફ k તમને અહીં આપો x બરાબર 2 નો વર્ગ 4 તો જવાબ તમારો કેટલો આવશે? 2 જૂલ કેટલો થાય? 2 જૂલ. ઉછળીને તેટલી જ ઊંચાઈ જવા માટે ખાલી જગ્યાનો વેગ હોવો જોઈએ. આપણે હમણાં ઘણા દિવસ જેવો થાય ને અમુક ટકા ઘટે તો નીચે આવીને પાછો ઉપર જશે. ઓકે થાય ને. બીજી વખતે લખે કે એમ v2 સ્ક્વેર બરાબર શું છે? 0.85 ઓબ્ઝર્વર થી લખાય ને હાફ ઓફ એમ v1 સ્ક્વેર48 આપણને મળેલો છે એના માટે 0.85 પ્લસ 248 બરાબર. ચલો એ તો તે ઉપર જાય તો માઇનસ માં આવશે ને 2g ઉપર તરફ માઇનસ 9.8 લેવું પડશે. માઇનસ 9.8 અને ઊંચાઈ તમને આપેલી છે એટલે આપેલી છે આપણને 12.4 આપેલી છે ને. કેટલી ઊંચાઈ શું પૂછે તો કેટલી ઊંચાઈ જાય છે ને એટલે આપણે કેટલો છે તો યુઝ કરવા મળી જાય તો માઇનસ માઇનસ કેન્સલ કરી નાખો. 0.85 યુ સ્ક્વેર પ્લસ 0.85 248 કે રીતે આવ્યું આવ્યું હતું ને આ 248 અહીંયા જો આ પણ ઈજ થાય ને તો અહીંયા 2g 10 લીધો. કેટલું લીધો? 10. તો 10 બાદ આ એની વસ્તુ દેખાય ને 2g 248 બોલો ભાઈ 0.85 u સ્ક્વેર હવે 100 માંથી પોઈન્ટ એટલે 0.15 વધે તો થાય 0.15 ગુણ્યા 248 u સ્ક્વેર તમારે ગોતવાનો છે તો મળી જાય હવે 0.15 ગુણ્યા 248 છેદમાં 0.85 5 તરી 15 5 એકા 5 ને 35 એટલે 17 અને 17 વડે ભાગ ચલાવવાનો છે તો 17 2 17 એકા 17 3 ને 4 7 78 78 એટલે કેટલા થાય? 16 5 80 એટલે 14 આવશે. એટલે ભૂલ થઈ ગઈ છે આપણે 0.15 ઓકે u સ્ક્વેર છે ને જે કેવું છે u સ્ક્વેર તો જો કેટલો જવાબ થાય
14 તરી 42 કેટલો થાય? લગભગ 42 નજીક નો થાય. તો 42 નું વર્ગમૂળ એટલે 6 અને 7 ની વચ્ચે નો આવે ને, 36 ને 49 વચ્ચે નું. તો 6 અને 7 ની વચ્ચે એક જ ઓપ્શન આપેલો છે તમને, 6.55 ઓપ્શન નંબર એ થશે.